નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ વરસાદ તેમજ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર અને આ વિસ્તારોની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, બંગાળ અને ખાડીની અંદર હવે એક સાથે એટલે કે ત્રણ સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને જે સિસ્ટમની અસરના ભાગરૂપે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. અને ખાસ કરીને મિત્રો, આપણે વાત કરીએ તો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેની અસર મિત્રો ગુજરાતને કેટલી થશે તેના વિશે પણ આપણે મિત્રો જેમ નવી સિસ્ટમ આવશે અને જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને ત્યારબાદ મિત્રો રાજ્યની અંદર ફરી વખત વરસાદી માહોલ જોવા મળી શકે છે. આ સાથે સાથે આગામી 2-3 દિવસની જો આપણે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ, સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે વાવાઝોડાનો એટલે કે લો પ્રેશર સિસ્ટમનો ટ્રિપલ અટેકનો ખતરાની પણ સંભાવનાઓ રહેલી છે, જેની સંપૂર્ણ નવી અપડેટ જેમ આવશે એમાં મેં તમને જણાવતા રહીશું. તો મિત્રો, સપ્ટેમ્બર મહિનાની અંદર વાવાઝોડાનો ટ્રિપલ અટેક પણ જોવા મળી શકે છે. આ સાથે સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ, તો બીજી બાજુ પવનો ફૂંકાવાની પણ આ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર પડશે ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરમાં વાવાઝોડાના ટ્રિપલ અટેકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ. તો હાલ મિત્રો, બંગાળની ખાડી પર સિસ્ટમ બની શકે છે. મિત્રો, હાલ બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી. આ સાથે સાથે રાજ્યના આગામી 4 દિવસ સુધી આ વિસ્તારોમાં પડશે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ. તો હાલ મિત્રો, રાજ્યની અંદર જ્યારે આગામી 4 દિવસની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એવામાં બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી હવે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે ફરી વખત મિત્રો આગામી દિવસોની અંદર નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, તો વીજળીના કડાકા ભડાકા સાથે હળવો વરસાદ પણ જોવા મળી શકે છે.